ભાણેજોના વધામણા મામાના ઘરે થયા છે અને ભાણેજોને ભગવાનના લાડ પણ લડાવવામાં આવી રહ્યા છે. મંદિરના મહંત દિલીપ દાસજી છે આપણી સાથે, તેમણે પણ અહીંયા દર્શન કર્યા. જેવી રીતે કે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પૂર્વે જે મોશાળામાં સરસપુરમાં જે મોશાળું કરવામાં આવે છે, તેમના યજમાન વિનોદભાઈને આ ફેરી ભગવાન જગન્નાથજીએ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. ખૂબ એમનો ભાવ, ખૂબ એમનો પ્રેમ, ખૂબ એમની આસ્થા ઠાકોરજી પાસે જોડાઈ રહી છે. ઘણા વર્ષો સુધીની એમ કહેવાય કે યજમાનો ઘણા હોય છે, બધા સારા જ હોય છે, પણ એમનો પણ વિશેષ ભાવ અને એમણે વિશેષમાં એક બહુ મોટું આયોજન કે ભગવાનને એક પ્રેરણા રૂપે કે એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન પુરીમાં ભગવાન નીલાચલ નિવાસાયના એ પાવન ભૂમિ પર કરી અને પછી આ અઠવાડિયાના 15 દિવસમાં આપણા અહીંયા મોશાળાનું આયોજન કર્યું છે. પણ ખૂબ લાભ લીધો છે અને આખું આ વસ્ત્રાલ એ જગન્નાથમય બની અને ખૂબ એમના ભાવથી અને જગન્નાથના આશીર્વાદથી આ કાર્ય દીપી ઉઠ્યું છે. એટલે પરિવારની સાથે સાથે સમગ્ર વસ્ત્રાલ વિસ્તાર છે તે જગન્નાથમય બન્યો છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે દિવ્યા ચૌહાણ, સાદેશ ન્યૂઝ, અમદાવાદ.